नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड માં હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. અમારી ચેનલ જોવા માટે આપ ફેસબુક પેજને લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વેબસાઇટ ઉપર જઈને પણ તમારું રજિસ્ટ્રેશન કરાવી દો એટલે તમે અમારી સાથે જોડાઈ જશો. અને આવી જ રીતે આજે અમે જે કાર્યક્રમ કરી રહ્યા છે એજ્યુકેશન રિલેટેડ, કે ધોરણ 10નું આજે રિઝલ્ટ આવ્યું છે અને જે A1 ગ્રેડના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરવાનું આજે અમે કામ કરી રહ્યા છે, કે આજે આ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થશે તો કદાચ કોઈ બીજા વિદ્યાર્થીઓને એની પ્રેરણા મળશે. તો આવા જ કાર્યક્રમો અને ઘણા બધા એવા કાર્યક્રમોની સાથે અમારી ચેનલમાં જો તમે જોડાશો તો ઘણું બધું તમને જાણવા અને જોવાનું મળશે. અને આજે ધોરણ 10નું જીવન ભારતી કુમાર ભવન શાળાનો વિદ્યાર્થી જે A1 ગ્રેડમાં આવ્યો છે, A1 ગ્રેડ એને પ્રાપ્ત કર્યો છે અને શાળામાં 5 વિદ્યાર્થીઓમાંથી જે પ્રથમ 2 વિદ્યાર્થી હતા એમાંનો એક વિદ્યાર્થી રાણા રાજ. રાજ, તારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને આજે તે જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો તને કેવી ખુશી થઈ રહી છે અને તે એના માટે શું પ્રયત્ન કર્યા? ખુશી થાય છે અને કોન્ફિડન્સ મારા બહુ વધી વધે છે. અત્યારે પહેલાં થોડો ડર લાગતો હતો, અત્યારે થોડો કોન્ફિડન્સ પણ આવી ગયો છે. આગળ શું કરવું છે એમાં એના વિશે વિચારવા લાગ્યો છું. અત્યારે પ્રાઉડ ફીલ થાય છે. પપ્પા મમ્મી માટે શું કહે છે? પપ્પા મમ્મી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, આખા વર્ષ ખૂબ જ સપોર્ટ કર્યો છે. મમ્મીએ મને કશા બેસવું હોય, એકલા બેસવું હોય, મને એમાં બહુ સપોર્ટ આપ્યો છે. ના, એવું એવું કોઈ નથી. એ મેં પોતે ધ્યાન આપ્યું છે ટીવી ના જોઉં. અન્ય ભણવા સિવાયનો તારો કોઈ શોખ? શોખ પેઇન્ટિંગનો શોખ કરી થોડો, પણ 10માં થોડું ઓછું રાખ્યું એટલે 1માં થોડો વધારે ફોકસ કર્યો. હવે સાયન્સ લેવાનો, સાયન્સ મેથ્સ સાથે લેવાનો વિચાર છે અત્યારે. હા, પૂરો કોન્ફિડન્સ, કારણ કે હવે કદાચ ભણવાનું તારું ચેન્જ થશે. કારણ કે પહેલા તમે પાઠ્ય પુસ્તકો સાથે ભણતા હતા અને હવે હમણાંના જે સંજોગો છે એમાં તારે ઓનલાઈન ભણવાનું આવશે, તો એ તને બરાબર ફાવી શકશે એવું? બદલાતા આપને સિચ્યુએશનમાં બદલાવડા પડે, આપને સિચ્યુએશનને એક્સેપ્ટ કરવાની છે આપને. એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી આપની પાસે. એટલે તને ફરક નહીં પડશે, ઓનલાઈન ભણે છે કે પાઠ્ય પુસ્તકથી ભણે છે તને ફરક નહીં પડશે. ના, ખૂબ જ સરસ. આપણે રાજ સાથે વાત કરી અને રાજની માતા સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ નીતા રાણા. જી નીતાબેન, આપ શું કરો છો? હાઉસવાઈફ છું. દીકરાના રિઝલ્ટ માટે શું કહેશો? મારા દીકરાનું આજે રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે, એનાથી અમે ખૂબ જ ખુશ છું. આગળ ઉત્તર ઉત્તર ખૂબ પ્રગતિ કરે અને ધારેલી સફળતા મેળવે એના માટે અમે અત્યારે શુભેચ્છા એ જ રાખીએ, આશા એ જ રાખીએ. એને તમે એમ કહો છો કે એને ટીવી પર, મારે કોઈ દિવસ કહેવું જ નથી પડ્યું કે તું નહીં જો. એ પોતાનું કામ સમય પર કમ્પ્લીટ કરી જ નાખે, એટલું પરફેક્ટ એનું કામ હોય. મારે કોઈ દિવસ એને ટોકવું નથી પડ્યું, એ કહેવું નથી પડ્યું, એનું કામ સમય પર કરી જ નાખે. મતલબ તમારી પહેલેથી જ એવી કેળવણી, પહેલેથી જ એવી તમારા સંસ્કાર, એના કારણે તમારા દીકરાને તમારે ક્યારેય કંઈ કહેવું નથી પડ્યું અને તમારો દીકરો આજે સારું રિઝલ્ટ એને પ્રાપ્ત કર્યું છે. ખૂબ ખૂબ અમે પણ તમને અભિનંદન આપીએ છીએ. તમારો દીકરો ખૂબ આગળ વધે. આપણે એના પિતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ છે? જયેશભાઈ રાહના. હું જરી કામ કરું છું. આપને આજે કેવું લાગી રહ્યું છે દીકરાના? ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. મારો દીકરો આજે આટલી ટકા સાથે સારા. મારી નાની દીકરી છે, આઠમા ધોરણમાં આવી છે. હા, ખૂબ જ મારી ફેમિલીમાં પણ ખૂબ જ હર્ષ ને ઉલ્લાસ છે કે આપણા પરિવારનો છોકરો આટલા ટકા સાથે ફર્સ્ટ નંબર આવ્યો છે સ્કૂલમાં. મને એની મહેનતથી લાગતું હતું કે આટલું તો એ કરશે જ, કારણ કે એ મહેનતે એટલી કરતો હતો આખા વર્ષ દરમિયાન કે મને લાગતું હતું કે આટલું તો એ અચીવ કરે જ છે. ખૂબ જ કોન્ફિડન્સ તમને પણ હતો કે તમારો દીકરો રિઝલ્ટ લાવશે જ, એટલે પેરેન્ટ્સને પણ એક કોન્ફિડન્સ હોય છે કે મારા દીકરાએ જે ધાર્યું છે એ ચોક્કસપણે થાય છે. અને જ્યારે એ વસ્તુ
થઈ જાય છે ત્યારે એની ખુશી અને લાગણી કંઈ અલગ જ હોય છે. તો આપણે શાળાના આચાર્ય સાથે વાત કરીશું. પિંકી માલીજી, આપ કેવું ફીલ કરી રહ્યા છો? આપની શાળાના 5 વિદ્યાર્થીઓ આવ્યા છે, તો આપનું શું કહેવું છે? ખાસ કરીને વિદ્યાર્થી માટે, એટલે જે 5 વિદ્યાર્થીઓ આવે છે, આપણે એના માટે વાત કરીશું કે 5 વિદ્યાર્થીઓ માટે તમે શું કહેશો? આજે 5 વિદ્યાર્થીઓ છે, કદી પણ એવું જોવા નથી મળ્યું કે એમના માટે કોઈ કમ્પ્લેઇન અમને મળી હોય. સતત તેઓ ભણવા માટે તૈયાર રહેતા હોય છે અને તેઓની મહેનત, પુષ્કળ મહેનત તેઓએ કરી છે અને દરેકે દરેક શિક્ષકોએ જે પણ કામ એમને સોંપ્યું છે એ સતત તેઓએ કર્યું છે. અને જે વિદ્યાર્થીઓ સતત શિક્ષકોની આજ્ઞા હોય કે પછી વાલીની જે પણ વાતો હોય એ માનતા હોય અને સતત શાળાની અંદર હાજર રહેતા હોય, તો હું નથી માનતી કે જો તેઓનું રિઝલ્ટ કંઈક પણ રીતે ઓછું આવે. આમ સતત તેઓ અમારી સાથે સંકળાયેલા રહ્યા છે અને એને કારણે અમે આજે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ. ખૂબ જ સરસ. ફરીથી સૌને ખૂબ શુભેચ્છા, ખૂબ આગળ વધો એવી અમારા ચેનલ પરિવાર તરફથી શુભેચ્છા. અને ફરીથી બીજા વિદ્યાર્થીઓને મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. COVID-19 જેસી મહામારી સે બચને કા એક હી તરીકા હૈ ઇમ્યુનિટી બૂસ્ટ કરના. સિદ્ધાંત અલ્ક કેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયા કી એક માત્ર કંપની જો FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત હૈ. સિદ્ધાંત અલ્ક કેડ મે કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ હૈ, જો અલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટીબાયોટિક હૈ, ઓર ORP સંતુલિત કરતા હૈ, જો ઇમ્યુનિટી બઢાને મે એવમ 70 સે ભી ઝ્યાદા બીમારીઓ મે સહાય કરતા હૈ. સિર્ફ 2 બૂંદ લિક્વિડ કેલ્શિયમ રોજ સુબહ શામ 250 ml ગુનગુને પાણી મે ડાલ કે પીને સે આશ્ચર્યજનક પરિણામ મિલતા હૈ. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.